અમદાવાદમાં અમિત શાહ સરકારી શાળાના લોકાર્પણ બાદ અત્યારે સંબોધન કરી રહ્યા છે, જોઈએ શું કહી રહ્યા છે. પાણી જરવાઈ જાય એના માટે તળાવો બનાવવાના હોય કે લગભગ 40 લાખ થી વધારે વૃક્ષો વાવવાના હોય, એક વર્ષમાં 40 લાખ વૃક્ષો, રોડ, ઓવરબ્રિજ, સ્ટ્રીટ લાઈટ, હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળાઓ, કોઈ ચીજ છોડી 37,000 કરોડ રૂપિયાના કામો એક લોકસભાની અંદર. મિત્રો, આ ખૂબ મોટું એચિવમેન્ટ છે અને મને ખરેખર એનો આનંદ છે કે તમારા પ્રતિનિધિ તરીકે મેં જે કામ ગુજરાત સરકારને ચિંધ્યા, ભારત સરકારને ભલામણ કરી, એ લગભગ બધા કામો પૂરા થઈ આપણા મતક્ષેત્રની અંદર ખૂબ સુંદર વિકાસ થયો છે. આજે હું અહીંયા આવ્યો છું ત્યારે અમદાવાદના સૌ નાગરિકોને એક વિનંતી કરવા આવ્યો. આપણા કમિશનર સાહેબે સ્વચ્છતા અભિયાનની સ્પર્ધામાં અમદાવાદને અગ્રીમ હરોળમાં લાવવાનો નિર્ણય કર્યો છે અને સ્વચ્છતા સર્વેક્ષણ જે થવાનું છે એની અંદર અમદાવાદને ટોપ પર લાવવાનો આપણો પ્રયાસ હોવો જોઈએ. શક્ય છે આ વખતે ના આવીએ, પરંતુ આ વખતે શરૂઆત કરીશું તો આવતા વર્ષનું લક્ષ્ય નક્કી કરો કે આખા ભારતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્વચ્છતામાં આપણા અમદાવાદનો પહેલો નંબર આવે એવું અમદાવાદ બનાવવાનું. આજ બપોરે 4 વાગે મેં સ્વચ્છતાની મીટિંગ રાખી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે. અમે 2 વર્ષનું, હવે તો ટાઈમ બહુ નથી વધ્યો આ વર્ષ માટે, પણ 2 વર્ષનું પ્લાનિંગ કરવાના છે અને હું પોતે ચિંતા કરીશ કે આવતી વખતે સ્વચ્છતામાં ભારતમાં અમદાવાદનો 1 નંબર આવે એવા પ્રયાસ આપણે સૌ નાગરિકોએ કરવાના. ભાઈઓ બહેનો, આ સ્વચ્છતા અભિયાન નરેન્દ્રભાઈએ શરૂ કરી, પહેલી વાર મહાત્મા ગાંધી પછી કોઈ રાષ્ટ્રીય નેતાએ આ બુનિયાદી જરૂરિયાત જે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે, અનેક પ્રકારના માનસિક રોગો સાથે જોડાયેલી છે, આપણા આયુષ્ય જોડે જોડાયેલી છે, એ સમસ્યાના નિરાકરણને જન આંદોલન, લોકોનું આંદોલન બનાવવાનું કામ. પૂરા દેશભરની અંદર દરેક ઘરની અંદર ટોયલેટ બને, જાજરૂ બને, એ અભિયાન 70 વર્ષ પછીની આઝાદીમાં નરેન્દ્રભાઈએ હાથે, બધાના ઘરમાં ચોખ્ખું પીવાનું પાણી જાય અને આપણી શેરીઓ, આપણું ઘર, આપણી સોસાયટી, આપણા ફ્લેટ, આપણું ગામ એ સ્વચ્છ બને અને સ્વચ્છતા પરિપત્ર નહીં, સંસ્કારથી નાગરિકોમાં આવે એ પ્રકારનું કામ નરેન્દ્રભાઈએ અપનાવ્યું. આજે આટલા બધા વાલીઓ બેઠા છે, તમારી હિંમત હોય તો એક ચોકલેટ ખાઈને એનું ઉપરનું કાગરિયું નીચે નાખજો, જો દીકરો કે પૌત્ર જોડે હશે તો કહેશે કે આવું ના કરાય ભાઈ, કચરા પેટીમાં નાખો, તમારા કાન પકડશે. એક પ્રકારના સંસ્કારની નિર્મિતિ દેશના વડાપ્રધાન, આપણા નેતા, ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ કરી. ને પહેલી વાર મારું તો સૌભાગ્ય હતું કે હું મંચ પર તો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે 15 ઓગસ્ટે દેશનો રાષ્ટ્રપતિ, દેશના વડાપ્રધાન 15 ઓગસ્ટે લાલ કિલ્લાની ભાષણમાંથી શૌચાલય બનાવવું જોઈએ એની વાત કરવાનો એકમાત્ર નરબંકો એ આ નરેન્દ્ર મોદી. અને ભાઈઓ બહેનો, હું તો દેશભરમાં પ્રવાસ કરું છું, નાગાલેન્ડથી લઈ કેરળ સુધી, ઉત્તર પ્રદેશથી લઈને આસામ સુધી, કાશ્મીરમાં જોઉં છું, દરેક જગ્યાએ આ સ્વચ્છતાનું અભિયાન, એનું આંદોલન અને એના સંસ્કાર પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે.
હું આ તબક્કે અમદાવાદના સૌ નાગરિકોને હૃદયપૂર્વક વિનંતી કરું છું કે આ સર્વેક્ષણમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કંઈ લક્ષ્યો નક્કી કર્યા છે એ સઘળા લક્ષ્યો પૂરા કરવાની આદત પાડીએ અને આવતા જ સર્વેક્ષણમાં ભારતમાં અમદાવાદ નંબર એક બને એ પ્રકારનો આપણો સંકલ્પ લઈએ. ભાઈઓ બહેનો, મને વિશ્વાસ છે એક ગુજરાતીએ જ સ્વચ્છતાના સંસ્કાર દેશભરમાં પ્રસરાયા, પહેલા મહાત્મા ગાંધીએ અને પછી નરેન્દ્રભાઈએ, અને સ્વચ્છતામાં એક નંબર પણ આવતી વખતે ગુજરાતનો જ આવે એવો આપણે સૌ સંકલ્પ કરીએ. ફરી એકવાર મારા મોડા આવવાના કારણે ઘણું મોડું બેસી રહેવું પડ્યું છે એ બદલ હૃદયપૂર્વક ક્ષમા માગી મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં તેમણે સરકારી શાળાનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ બાળકોમાં કેટલું કૌવત છે, આ પેઢીની અંદર કેટલું પ્રતિભા કેટલી છે એ તેમણે જણાવ્યું અને બાળકો સાથે વાતચીત પણ તેમણે કરી. સૌથી પહેલાં તેમણે એ બાળકો સાથે વાતચીતમાં જે કાર્યક્રમ મોડો થયો એના કારણે શરૂઆતમાં જ ત્યાં ઉપસ્થિત લોકોની માફી માંગી અને તેની શરૂઆત કરી હતી. સાથે ગુજરાતની ઓળખ ગરબાની પણ વાત કરી, સ્વચ્છતા અભિયાનની પણ વાત કરી અને અમદાવાદને સ્વચ્છ અમદાવાદ તરીકે દેશભરમાં પહેલો નંબર લાવવા માટેની હાકલ કરી છે.